इम्पेक्ट फीना वट हुकमने हाईकोर्टमां पड़कार। गुजरात हाईकोर्टमां अरजदारनी रजूआत छे, सरकारनो निर्णय अयोग्य होवानी रजूआत। आ मामले हाईकोर्टे राज्य सरकारने इश्यू करी छे नोटिस। बांधकाम नियमित करवा सरकार माळखुं विखेरे छे। बांधकाम नियमित करवा सरकारनो हतो वट हुकम। આવો જે ઇમ્પેક્ટ ફીનો જે કાયદો કરો એ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના અલગ અલગ જજમેન્ટની વિરુદ્ધમાં છે। વારે વારે આવો કાયદો જો આવે એ સમગ્ર રાજ્યના હિતમાં ના કહેવાય એવી એક યાચિકા આપણે દાખલ કરી છે, જેમાં ગુજરાત હાઈકોર્ટે નોટિસ ઇસ્યુ કરી છે અને નોટિસ ઇસ્યુ કરીને 10 એપ્રિલે મેટર રાખી છે। એમસીના રમતોત્સવ પહેલા વિવાદ, રમતોત્સવમાં ખેલાડીઓ સાથે ભેદભાવનો આરોપ છે। દિવ્યાંગ ખેલાડીઓ અને નેતાઓ ટીમ વચ્ચે ભેદભાવ થયો છે। દિવ્યાંગ રમતોત્સવમાં ભોજન ડીશ રૂપિયા 180ની કિંમતની, મેયર અને કમિશનર ટીમની ભોજનની ડીશ 500ની કિંમતની, દિવ્યાંગ રમેશે અને જીતને પ્રોત્સાહન ઇનામ 400 રૂપિયા, મેયર અને કમિશનર ટીમ રમે તો પ્રોત્સાહન ઇનામ 2000 રૂપિયા સુધીના, ખેલાડીઓને અપાતી ટોપીની કિંમત પણ 100 રૂપિયા। તો રમતોત્સવમાં દિવ્યાંગ સાથે કેમ ભેદભાવ રખાયો છે? એમસીનો રમતોત્સવ કટકી મહોત્સવ બન્યાની ચર્ચા થઈ રહી છે। રમતોત્સવમાં દિવ્યાંગો સાથે ભેદભાવ શા માટે થઈ રહ્યો છે? દિવ્યાંગ માટે અલ્પાહારનો ખર્ચ પણ રૂપિયા 180, અધિકારી અને કાઉન્સિલર માટે 500ની લાજવાબ ડીશ। ભાગ લેનાર દિવ્યાંગોને ટોકન ઇનામ આપવામાં આવશે। દરેકને પ્રથમ વિજેતાને 405ની મર્યાદાનું ઇનામ આપવામાં આવશે। મેયર તથા કમિશનરની ટીમને 2000 રૂપિયા સુધીની મર્યાદાના ઇનામો આપવામાં આવશે। ભોજનના ખર્ચમાં તો શું છે કે રિફ્રેશનની આઇટમો છે કે ચા નાસ્તો છે કે 500 રૂપિયાની આસપાસનો એમનો જમવાનો ખર્ચ। જો રમતોત્સવમાં યદિ જો ભી વિજેતા યદિ કોઈ નેતા ઓર અધિકારી હોગા તો ઉસે 2000 રૂપિયા ઇનામ મેં દિયા જાયેગા, ઓર યદિ કોઈ बच्चा हुआ या कोई दिव्यांग हुआ उनको सिर्फ और सिर्फ 350 या 200 रुपए इनाम दिया जाएगा। ऐसी खाने की भी जो व्यवस्था रखी हुई है, जो अधिकारियों की और नेताओं की प्लेट्स होगी वो 500 रुपए की प्लेट है और जो दिव्यांगों की प्लेट है वो 180 रुपए की प्लेट है।